ಕೊಟ್ಟಿ ಸರ್ವಜ್ಞೋ ಗಣನಾಯ मंडल मध्यवर्ती नारायण सरसिजासन सन्निविष्टेयुरवान कनक कुंडल वान कीति आदि हिरण्मय वपुर धीरसंघ चक्रे भगवान सूर्य वाहन पर करोड़ों डिग्री तापक्रम छे सूर्य भगवान नो हम एक थोड़ो सो अंश मात्र आपने मळने એટલે ને એસી નીર કુલદન ની જરૂર પડે શ્રી કો આ રહી છે પસંદ તો પધા રહી છે થોડા દિનો મે બાદ મે વરસાદ ટુ આ જાય तिरुपति तालुका मंत्री श्री ब्रह्मोत्सव रथयात्रा नो कार्यक्रम चालू छे आज बीजो दिवस छे ब्रह्मोत्सव विशेष प्रकार की यज्ञ थी आज्ञा थी भगवान अभिषेक नो कार्यक्रम क्रम थी भगवान अनेक वाहन पर सवारी निकाली ने अने लोक दर्शन माटे वार पधारे आ कार्यक्रम में भारत ना अनेक मोटा शहर ना अनेक स्टेट ना भागवत गणे महानुभाव पधारे छे ये ऐतिहासिक देवस्थान तिरुपति से बीजे नंबर नो तिरुपति मंदिर छे आना पति तो सैकड़ों बनी गया ये एकादशी ने दिवस है भगवान जन्म उत्सव अथवा ब्रह्मोत्सव ब्रह्म प्रकटीकरण उत्सव है हमने भगवान सूर्य वाहन पर सवार थी अने सेवका साथ प्रदक्षिणा करी भजन कीर्तन नो कार्यक्रम तो एने पहले यज्ञ नो कार्यक्रम जीवन केवी रीते आनंदमय जीवन
એવી આપણી ભારતીય પરંપરામાં લખેલો છે. સમયનો દુરુપયોગ નહીં થાય. સૂર્ય ભગવાન સમયે અને વિશ્વની વ્યવસ્થાનું પ્રતીક છે. વિશ્વમાં એવા કોઈ સાયન્ટિસ્ટ અથવા કોઈ રાજનીતિજ્ઞ અથવા કોઈ રાજા નહીં થયા કે સૂર્યની શક્તિનું વધારો કેવી રીતે થાય, ચંદ્રમાનું કેવી રીતે થાય, અને નવગ્રહનો વિકાસ કેવી રીતે થાય, એનો શોષણનો રસ્તો તો આવી ગયો. બધાને આજનું વિજ્ઞાન અને રાજનીતિજ્ઞ લોક છે, પ્રકૃતિનું શોષણ કરે છે, ગ્રહનું શોષણ કરે છે, ધર્મનું શોષણ કરે છે. વેચહી વેદ ધર્મ દોહી લઈ, લેકિન એનું પોષણ કેવી રીતે કરવાનું, એ વિધિ વેદામાં છે, એ વિધિ મહાપુરુષાના પાસે છે, એ વિધિ આવડવું જોઈએ. અગર નથી આવડતી ના તો સમજવાનું પછી ગ્લોબલ વાર્મિંગ થવાનું, અનિયમિતતા થવાનું, અરાજકતા થવાનું, ભ્રષ્ટાચાર થવાનું. જેટલી અનિયમિતતા છે ને એ પ્રકૃતિના સિદ્ધાંતના વિરુદ્ધ જો એટલા કર્મ કરે ને એની અનિયમિતતા છે. તો એવા કાર્યક્રમ છે ને ત્યાંથી ધર્મ વધે, પરમાત્મા પ્રસન્ન થાય, માનવ જાતિની પ્રસન્નતા વધે, એવા કાર્યક્રમમાં ના એનું વિશેષ રૂપથી આયોજન કરવાનું અને માણસાના એવા શુભ કર્માની તરફ પ્રેરિત કરવાનું કે પોતે મનમાં એ સંકલ્પ કરે કે આપણે ખોટો કર્મ નહીં કરવાનો. વિશ્વમાં એવો એકથી કાનૂન નથી જો ભ્રષ્ટાચાર ન રોકી શકે. કાનૂનથી ભ્રષ્ટાચાર રૂકે નથી, યહાં પર બ્રેક લગાવી શકે, સ્પીડ બ્રેકરનું કામ કરી શકે કાનૂન, બાકી એને રોકી નહીં શકે. અગર રોકવાની વિધિ છે ને તો માણસોને પોતાને હૃદયમાં આવવું જોઈએ કે આપણે ખોટો કર્મ નહીં કરવાનો. તો જે પ્રેરણા ધર્મ આપી શકે, એ પ્રેરણા ના મહાપુરુષ આપી શકે. તો એવો સારા સારા કાર્યક્રમ કરે કે આપણે વિશ્વની મંગલ કામનાની વ્યાખ્યા થાય, બધાની સુખ સમૃદ્ધિ અને આનંદો વધારો થાય, અને વિશ્વ મંગલ થાય અને વિશ્વનું પોષણ થાય, એવા કાર્યક્રમ ના એનો વધારો થાય અને આનંદ વધારો થાય, એવી મંગલ કામના છે. જો હમારી આચાર પદ્ધતિ વૈષ્ણવ પરિવાર મેં અનાજ સે આજ સે નહીં અનાજ સે ચાલ રહી હૈ ભગવાન કા બ્રહ્મોત્સવ, યહી નહીં બાલાજી મેં, શ્રીરંગમ મેં, પ્રયાગ મેં, કાશી મેં, જહાં હમારા વૈભવ આચાર વૈભવ હૈ, હર જગહ સમય સમય પર બ્રહ્મોત્સવ હોતા રહેતા હૈ. ઇસકે અંદર એક ચર મૂર્તિ ભગવાન કી હોતી હૈ. ભગવાન કા કંકણ હમારે આચાર્યો ને કિયા, જિસકો હમ સનાતન કહેતે હૈ. યે હમારી સનાતન પરંપરા હૈ, જો કિ હમારા યે યજ્ઞ ઔર યે આપકા બ્રહ્મોત્સવ યે કલ્પતરુ હૈ. ઇસસે જન જીવન સબકો સંપન્નતા મિલતી હૈ, સબકો શક્તિ મિલતી હૈ, યે નારાયણ કી કૃપા હૈ. યે હમારા સંપ્રદાય સનાતન સે ચલા આ રહા હૈ, ચલતા જાયેગા ભવિષ્ય. अनेक रूप रूप आए विष्णु भगवान मंदिर एक से आठ दिव्य देश है उनके, अनेक रूपों में, वही वेंकटेश वेंकटेश रूप में, वही रंगनाथ रूप में, वही जगन्नाथ रूप में, वही पद्मनाभ रूप में, वही बद्रीनाथ रूप में, वही मुक्तिनाथ रूप में. ये विष्णु जीव विष्णु का है, जीव शंकर का नहीं है, जीव ब्रह्मा का नहीं है, जीव किसी देवता का, जीव जो है विष्णु का है. इसलिए संकल्प में लिया जाता है विष्णु ही, विष्णु 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 संकल्प दूसरे करें केवल विष्णु का लिया जाता है. हमारी आचार्य परंपरा जो है हर देवताओं की सेवा करती, लेकिन विष्णु के परम उपासक है, विष्णु के परम उपासक, क्योंकि जीव जो है विष्णु का है. हमारी आचार्य परंपरा ही विष्णु परंपरा है, जो सनातन है अनादिकाल से, आज से नहीं अनादिकाल से, जब से विशिष्टादित्य सिद्धांत चला है तब से ये चला है और चलती जाएगी. डॉक्टर एनएन जोशी मांगरोल में तो पीछे राजकोट और हमें वानप्रस्थ लाइफ है, એટલે સાંસારિક લાઈફ થી જરા દૂર પરત થઈ અને 6 મહિના થયા વાનપ્રસ્થ તરીકે અહીંયા મંદિરની અંદર રહી અને સવાર સાંજ જે કંઈ સાધના થાય એ કરીએ છીએ. સાથે સાથે ગરીબ દર્દીઓ અને આખા આજુબાજુના બધા લોકો, વિદ્યાર્થીઓ, અહીં પાઠશાળા પણ ચાલે છે અને અહીંનો પરિવાર, એ બધાનું જે સારવાર છે એ પણ હું અહીં કરું છું. પદ્ધતિએ અહીંયા બ્રહ્મોત્સવ થાય છે, ભગવાનનું પૂજન છે એ પણ એ જ પદ્ધતિએ, ભગવાનનું અર્ચન એ જ પદ્ધતિએ, ભગવાનના સ્તોત્રો પણ એ જ પદ્ધતિએ, એટલે એક વિશિષ્ટ પ્રકારની
જે પૂજા પદ્ધતિ છે તે અહીં છે. અને બ્રહ્મોત્સવ પણ 4-5 દિવસ અલગ અલગ વાહનોની અંદર ભગવાનની સવારે નીકળે. આજે 25 વર્ષથી અહીંયા બ્રહ્મોત્સવની અંદર સેવાનું કામ કાર્ય કરવા માટે આવીએ છીએ. સેવામાં ચા રસોડામાં કામ કરીએ છીએ, આરતીમાં કામ કરીએ છીએ, સફાઈમાં કામ કરીએ છીએ. આ 25 વર્ષથી મને આનંદ આવે છે અને મજા આવે પણ આવે છે. આ સેવાનું કાર્ય અમે હંમેશના માટે કરીએ એવો અમારા મનની અંદર નિર્ણય છે.